જતો. પક્ષીઓને થોડોક નાસ્તો અહીંયા આપી દે, થોડોક કાપડી વાળી આપી દે. માંડવી પીધા ભેગી તુવેર, એવી મસ્ત મજાની તુવેરું ભાગી છે, તમને ઝૂમ કરીને બતાવીએ. સહી આ વાવણીની માંડવીમાં તુવેર છે, બહુ મસ્ત મજાની તુવેરું થઈ ગયું છે. અને માંડવી પર પાણી પીધા ભેગી લીલી સેવાર જેવી થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, હવે તમને આગળ ઓરવેલ માંડવીમાં પણ તુવેર બતાવશું. મસ્ત મજાનું તુવેરું છે ભાઈઓ. ને અહીંથી આવી જાય છે, જો આ ઓરવેલ માંડવીમાં તુવેર આવી ગઈ છે આપણા ભાઈને. મસ્ત મજાની તુવેર ઓરવેલ માંડવી સાથે અતિ ભાગી છે. ચાલો મિત્રો, હવે આપણે નીકળી છે ગામ તરફ, જોડાયેલા રહેજો. જો મિત્રો, ટીટોડી બેન છે તે પણ ગાંઠિયા ખાવા આવી ગયા છે. જોકે ટીટોડી છે એ ખેડૂતનો સાસો મિત્ર છે. રાતે કોઈ પણ જનાવર, કૂતરા, કાંઈ પણ દેખાય તો ટીટોડી બેનનો અવાજ ફેરફાર થતો જાય. કૂતરા હોય તો એ રીતનો અવાજ થાય, માણસ નીકળે તો એ રીતનો અવાજ થાય. એટલે ખેડૂતનો સાસો સાથી હોય તો આ ટીટોડી. તો ચાલો મિત્રો, જોડાયેલ રહેજો. તે પણ ગાંઠિયાની મોઢ લેવામાં મગ્ન થઈ ગયા છે. મિત્રો, આપણે પહોંચી ગયા વાડિયાથી ગામમાં આવી. તો આજે તો વાડીને આપણે સાદા ગામડાનો સાદો મિની બ્લોક, ફાર્મિંગ બ્લોક. જોકે સાદા ગામડામાં આપણે શું હોય કે પહેલો તો આપણે જઈને એકવાર વાડીએ તો પક્ષીઓને નાસ્તો આપી પછી બ્લોક સ્ટાર્ટ કરીએ છીએ. જોકે ઘણા ભાઈઓને એમ પણ થતું હોય છે કે આ ભાઈ કાયમનું એકનું એક બતાવે છે. જોકે આપણો નિત્યક્રમ એ છે કે આપણે પક્ષીઓને નાસ્તો આપીને પછી જ બ્લોક સ્ટાર્ટ કરીએ. જોકે ક્યાંય બહાર કે એવું ગયા હોય તો એક વાત અલગ છે. તો ચાલો મિત્રો, જેવા જેના માઇન્ડ. તો આજનો આપણો સાદો ગામડાનો સાદો મિની બ્લોક, ફાર્મિંગ બ્લોક સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નવો મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.